ગુડ મોર્નિંગ દીકરાઓ, હવે આપણે એમ જ આગળ વધવાના. આ એન્ટ્રોપી વિશે આગળના વિડીયોની અંદર મેં તમને સમજાવ્યું. હવે આપણે એન્ટ્રોપીનું પરિણામાત્મક સ્વરૂપ જે ખરું તે સમજવાના. કે ભાઈ એન્ટ્રોપી જે ખરું એ અવસ્થા વિધેય છે. એન્ટ્રોપી એ અવસ્થા વિધેય છે. એન્ટ્રોપી એ અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય છે મતલબ તમને ખબર પડે કે અવસ્થા વિધેય હોય એટલે એ કઈ પદ્ધતિથી મેળવવામાં આવ્યું એના ઉપર આધાર રાખે નહીં, પણ પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે. તો આ બહુ અગત્યનો પોઈન્ટ છે. એટલે એન્થાલ્પી જે આપણે આગળ જોઈ ગયા, કે પછી બીજી કઈ પણ વસ્તુ જેમ એન્ટ્રોપી, સોરી એન્થાલ્પી જોઈ ગયા, આંતરિક ઉર્જા જોઈ ગયા, જેમ કે મેં અહીંયા લખું ડેલ્ટા એચ એ એન્થાલ્પી કહેવાય, ડેલ્ટા યુ એ આંતરિક ઉર્જા કહેવાય, આને કહેવાય એન્થાલ્પી, એન્થાલ્પી, અને આને કહેવાય આંતરિક ઉર્જા. આપણે જાણતા છે આંતરિક શું કહેવાશે, ઉર્જા. તો આ બંને અવસ્થા વિધેય છે. તો પછી આ પણ કેવું છે, અવસ્થા વિધેય છે, જેનો સિમ્બોલ આવે ડેલ્ટા એસ, એ પણ અવસ્થા વિધેય. પેલા બે પણ અવસ્થા વિધેય છે, કઈ વાંધો નહીં. હવે આગળ ચાલીએ. તો કે બહુ અગત્યની વાત કરવાના આપણે, બહુ જ અગત્યની વાત કરવાના. જ્યારે પણ પ્રણાલી ઉષ્માં, જ્યારે પણ પ્રણાલીમાં, જ્યારે પણ પ્રણાલીમાં, પ્રણાલી એટલે સિસ્ટમ, બરાબર ધ્યાનથી જોજો. પ્રણાલી એટલે હું કહેવાના સિસ્ટમ, બરાબર. જ્યારે પણ પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે, ઉષ્મા ઉમેરવામાં આવે બરાબર ધ્યાન આપજો. ઉષ્મા ઉમેરી તમે પ્રણાલીમાં, ઉષ્મા ઉમેરાવો ત્યારે આણ્વી અણુઓની ગતિમાં, અણુઓની આવે ત્યારે અણુઓની ગતિમાં વધારો થાય, ગતિમાં વધારો થાય. હું જે વાક્ય લખું તે બરાબર સમજો. તો હું લખું કે પ્રણાલી એટલે કોઈ પાત્ર છે, એની અંદર અણુઓ છે, વાયુના અણુઓ છે, અને તમે એમાં ઉષ્મા ઉમેરો છો. હું ઉમેરો છું, ઉષ્મા ઉમેરવામાં આવે ત્યારે અણુઓની ગતિમાં શું થઈ જાય, તો કે વધારો થઈ જાય. હવે આપણે જાણીએ કે કોઈ પાત્રની અંદર એક મોલ વાયુ ભરો હોય ને તમે એને ઉષ્મા આપો તો અણુઓની ગતિમાં, તો ધીમે અણુઓ જે ખરા તે આમામ ખસતા હશે, પણ જેવી તમે ઉષ્મા આપો તો આમામ ખસવા માંડી જાય. મતલબ શું થઈ ગયો, તો કે એની ગતિમાં શું થઈ ગયો, તો કે વધારો થઈ ગયો ગતિમાં, જેને કારણે પ્રણાલીની અવ્યવસ્થામાં વધારો થાય. જેને કારણે પ્રણાલીની અવ્યવસ્થામાં વધારો થાય. હવે આપણે જાણીએ કે અવ્યવસ્થા જો વધે તો પછી વધારો થાય, તો થાય, તેથી એન્ટ્રોપી વધે. તેથી હું કહી શકાય તો કે એન્ટ્રોપી વધે. હવે અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી વધવાની, હું કહ્યું તો કે ઉષ્મા ઉમેરી, એટલે ઉષ્મા ઉમેરીએ તો શું થાય, તો કે ઉષ્મા ઉમેરીએ તો અણુઓની ગતિમાં શું થાય, તો કે વધારો થાય. પહેલા અણુઓ ધીમે 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 ખસતા હતા, ઉષ્મા આવી એટલે એને ઉર્જા મળી ગઈ એટલે તાકાત મળી ગઈ, તો જોરમાં ખસે, તો એકબીજાથી દૂર જશે, અવ્યવસ્થા વધશે, કોઈની સાથે અથડાશે, કોઈ પાત્રની દિવાલ સાથે અથડાશે, અને અવ્યવસ્થામાં શું થઈ જાય, તો કે વધારો થઈ જાય. અવ્યવસ્થામાં વધારો થઈ ગયો એનો મતલબ એવો થઈ ગયો કે એન્ટ્રોપીમાં શું થઈ ગયો, તો કે વધારો થઈ ગયો. એટલે પ્રણાલીની એન્ટ્રોપીમાં શું થાય, તો કે વધારો થાય. હવે મારે શું જોવાનું, તો કે આ જે વસ્તુ છે તેને જ મારે રિલેશનના ફોર્મમાં જોવાનું. ડેલ્ટા એસ અને ક્યુ, બરાબર ધ્યાન આપજો, ડેલ્ટા એસ અને ક્યુની સરખામણી આ મેં શબ્દ લખ્યો, બહુ અગત્યનો. હવે તમે જાણતા છો આ વસ્તુમાં મેં ચર્ચા કરી, તો કે ચર્ચા શું કરી, ક્યુ એટલે શું, તો કે ક્યુ એટલે તમે જાણતા છો, ક્યુ એટલે અહીંયા ચર્ચા કરી આ ઉષ્મા, ક્યુ એટલે શું થવાનું, તો કે ઉષ્મા. અને એન્ટ્રોપી શું થઈ, તો કે વૈધિ. એન્ટ્રોપી એટલે તમે જાણો છો એન્ટ્રોપી, તો એનો મતલબ એવો થઈ ગયો કે આ બેની મારે સરખામણી કરવાની. તો આ વસ્તુમાં મેં ચર્ચા કરી દીધી કે ઉષ્મા ઉમેરો પ્રણાલીમાં તો એન્ટ્રોપી વધે, ઉષ્મા ઓછી કરો તો એન્ટ્રોપી જે ખરી તે શું થવાની, ઘટવાની. છતાંય આપણે ચર્ચા કરીએ તો ઉષ્મા બહુ અગત્યનો પોઈન્ટ લખતો છું. ઉષ્માનું વિતરણ એટલે શું, તો કે ઉષ્મા વહેંચાય પ્રણાલીમાં, ઉષ્મા શું થાય, વહેંચાય. તો ઉષ્માનું વિતરણ તાપમાન ઉપર આધારિત છે, તાપમાન પર આધાર રાખે, આધાર અહીંયા લખી દઉં, આધાર રાખે. મતલબ શું થઈ ગયો, તો કે તમે ઉષ્મા વહેંચવાના ખરા, પણ એ કોના ઉપર આધાર રાખે, તાપમાન. આમ ઊંચા તાપમાને રહેલી,
જોજો ધ્યાનથી, આમ ઊંચા તાપમાને રહેલી, બરાબર ધ્યાન આપજો, આમ ઊંચા તાપમાને રહેલી, તાપમાને રહેલી પ્રણાલી, ઊંચા તાપમાને રહેલી પ્રણાલી નીચા તાપમાને રહેલી પ્રણાલી કરતા વધારે અવ્યવસ્થા ધરાવશે. આમ ઊંચા તાપમાને રહેલી પ્રણાલી નીચા તાપમાને રહેલી પ્રણાલી કરતા વધુ અવ્યવસ્થા દર્શાવે, તેથી એન્ટ્રોપી વધે. એન્ટ્રોપી શું થાય? તો કે વધે. ઓકે, આ વસ્તુનો ખ્યાલ આવી જાય કે ભાઈ એકમાં ઊંચા ઉષ્માનું વિતરણ, ઉષ્મા જો આપણે વધારીએ તો શું વધે? તો કે તાપમાન વધે. એટલે ઉષ્મા જો તમે આપી તો તાપમાનમાં વધારો થાય. તો ઊંચા તાપમાને રહેલી પ્રણાલીમાં અણુઓ જે ખરા તે ફાસ્ટ દોડતા હશે, નીચા તાપમાને રહેલી પ્રણાલીમાં અણુઓ જે ખરા તે ધીમે દોડતા હશે અથવા ધીમે એકબીજા દૂર થતા હશે. એનો શું મતલબ થયો? તો કે ઊંચા તાપમાને અણુઓ વચ્ચે અવ્યવસ્થા વધારે જોવા મળે, નીચા તાપમાને અણુઓ વચ્ચે અવ્યવસ્થા કેવી જોવા મળે? ઓછી જોવા મળે. તો એનો મતલબ એવો થઈ ગયો કે ઊંચા તાપમાને રહેલી પ્રણાલીમાં અવ્યવસ્થા વધારે હશે, મતલબ તેમાં એન્ટ્રોપી પણ કેવી હશે? તો કે વધારે હશે. નીચા તાપમાને રહેલી પ્રણાલીમાં અવ્યવસ્થા ઓછી હશે અને એને કારણે એની એન્ટ્રોપી પણ કેવી હશે? તો કે ઓછી હશે. આ વસ્તુ બહુ અગત્યની, આ વસ્તુ જે કરી દે બહુ અગત્યની, આ ખાસ કરીને તમારે ધ્યાનમાં લેવાની. અને બે જ વસ્તુનો મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો, ડેલ્ટા એસ અને ક્યુ. તો એ વસ્તુ મેં અહીંયા પણ સમજાવી ગયો અને આ વસ્તુ પણ લખી, આ ખાસ કરીને લખવી જરૂરી. હવે શું કરવાના? તો કે જરાક આગળ ચાલવાના, હું આ કાર્ડ નાખતો છું, તમે પોઝ કરીને લખી લેજો. ઓકે, હવે જરાક આગળ ચાલતા છે. તો કે ભાઈ એમાં જ એન્ટ્રોપીમાં જ આગળ ચાલવાના છે. બરાબર ધ્યાનથી જોવો તો તમને એનો અંદાજો આવે અને ખ્યાલ પણ આવે. જો તમને નહીં ખ્યાલ આવે તરત જ કોલ કરી દેવાનો, વોટ્સએપ કરી દેવાનો, સર આમાં સમજણ નથી પડી. કદાચ એવું બને કે આગળના વિડીયોની અંદર હું એને સમજાવી પણ દઉં, પાછો રિપીટ પણ મારી દઉં, એવું બી બની શકે. અને તમે વોટ્સએપ કરો તો વોટ્સએપ પર બી તમને હું સમજાવી શકું. ઓકે, હવે શું થાય? તો કે હવે હું જે વસ્તુ લખવાનો તે બહુ અગત્યની વસ્તુ લખવાનો, તે હું લખવાનો. તો કે તાપમાન પ્રણાલીમાં કણોની, જોજો ધ્યાનથી, તાપમાન પ્રણાલીમાં કણોની, બહુ આ વાક્ય છે ને તે અડધા જણાને નહીં સમજવું પડે. કણોની તાપમાન પ્રણાલીમાં કણોની અસ્તવ્યસ્ત ગતિનું, કણોની અસ્તવ્યસ્ત ગતિનું સરેરાશ, બરાબર ધ્યાન આપજો, અસ્તવ્યસ્ત ગતિનું સરેરાશ માપ છે. ગતિનું સરેરાશ માપ છે. હું વાક્ય લખું તે બરાબર ધ્યાન આપો. તાપમાન પ્રણાલીમાં કણોની, કણો જેટલા અસ્તવ્યસ્ત હશે તેનું શું છે? સરેરાશ માપ છે. કોઈ ઇન્ડિવિઝ્યુઅલી એ કણોનું માપ નથી, સરેરાશ માપ છે એનું. સરેરાશ માપ છે, બરાબર ધ્યાન આપજો. શું માપ છે? તાપમાન. શું છે? તાપમાન. હવે હું સમજાવવાનો પ્રયત્ન કરે તે જોજો જરા, કેમ કે અડધી વખત આ વસ્તુમાં જનરલી કોઈને સમજણ નથી પડતી. એમ કે મેં એક અહીંયા ધ્યાન આપજો, અહીંયા એક પાત્ર લીધું, સેમ પાત્ર અહીંયા પણ લીધું, સેમ. આમાં પણ એક મોલ વાયુ છે, એક મોલ વાયુ છે, એક મોલ વાયુ, બરાબર ધ્યાન લે. આમાં પણ એક મોલ વાયુ છે, એક મોલ વાયુ છે, પણ મેં અહીંયા દર્શાવી દેમ એ રીતના કે તમને કદાચ ખ્યાલ અડધો પડધો આવી જાય. ઓકે, એક મોલ વાયુ છે, એક મોલ વાયુ છે, બહુ ધ્યાનથી, બરાબર, એક મોલ વાયુ છે. હવે શું થાય? તો કે મેં એમ કહું કે આ જે પ્રણાલી છે એ નીચા તાપમાને છે, તાપમાને છે, અને આ જે પ્રણાલી છે તે ઊંચા તાપમાને છે. આ વસ્તુ જે સમજાવું છું એમાં અડધાને નહીં સમજો પડી રહી. આ નીચા તાપમાને છે, આ કેવું છે? ઊંચા તાપમાને છે, બરાબર ધ્યાનથી જોજો. હવે શું થાય? તો કે નીચા તાપમાને છે ને ઊંચા તાપમાને પ્રણાલી અવસ્થા ધરાવે, જથ્થો બંનેમાં સરખો છે, એક મોલ વાયુ છે, આમાં પણ એક મોલ વાયુ છે, પણ નીચા તાપમાને જે પ્રણાલી છે, બરાબર, તો એ પ્રણાલીમાં નીચું તાપમાન છે એટલે અણુઓ જરાક નજીક હશે એકબીજાની, બરાબર, સાંભળો તો સમજો પડે, નજીક હશે અહીંયા. હવે એ નજીક હશે, હવે હું શું કરું? તો કે હવે મેં એવું કરું કે નીચા તાપમાને રહેલી પ્રણાલીમાં ઉષ્મા ઉમેરું, બરાબર ધ્યાન આપજો,
ઉષ્મા ઉમેરીએ, બરાબર, એટલી જ ઉષ્મા આમાં બી ઉમેરીએ, ઉષ્મા ઉમેરીએ ઉમેરીએ, બરાબર, સાંભળજો મારા શબ્દ બી ધ્યાનમાં રાખજો, ઉષ્મા ઉમેર, પણ બંનેમાં ઉષ્મા જે ઉમેરીએ તે બી સરખી જ, બરાબર, તો શું થશે? તો કે આમાં છે ને નીચા તાપમાને પ્રણાલી છે તેમાં અણુઓ જરાક નજીક હતા, જેવી ઉષ્મા ઉમેરી એટલે એના ગતિમાં શું થઈ ગયો? તો કે વધારો, વધારો થઈ ગયો એટલે એ લોકો જરાક હવે વધુ જગ્યામાં ફેલાવાના, દૂર જવાના. હવે આ જે ખરું ને એ ઓલરેડી ઊંચા તાપમાને જ છે, આ પાત્ર જે ખરું તે ઊંચા તાપમાને જ છે, તમે ઉષ્મા આપો, ઉષ્મા આપો પણ એ લોકો અસ્ત વ્યસ્ત વધારે પ્રમાણમાં જ છે, ઉષ્મા આપો તો બી એ લોકો વધુ હવે ફેલાઈ શકે નહીં, વધુ હવે ફેલાઈ શકે નહીં. તો અહીંયા છે ને અવ્યવસ્થા વધશે, અવ્યવસ્થા વધે વધે એટલે કે એન્ટ્રોપી વધે, એન્ટ્રોપીમાં વધારો થશે, વધારો થશે, બરાબર, સમજો. આમાં એટલો એન્ટ્રોપીનો વધારો નહીં થશે કેમ કે ઓલરેડી અણુઓ જે ખરા તે એકબીજાથી દૂર જ છે, કેમ કે તાપમાન એનું કેવું હતું, વધારે હતું, અને તમે ઉષ્મા આપી. તો મેં અહીંયા હું લખ્યું તાપમાન પ્રણાલીમાં કણોની અવ્યવસ્થિત ગતિનું શું છે સર? તો અવ્યવસ્થિત આ ગતિ કરતા જ છે, ઓલરેડી જ ગતિ કરતા છે, તેનું તાપમાન જે ખરું તે ઊંચું જ છે, તમે ઉષ્મા આપી પણ હવે એ લોકો વધારે અસ્ત વ્યસ્ત થઈ શકે એમ નથી, એટલે અવ્યવસ્થા અહીંયા વધારો નહીં થશે, અહીંયા થોડો અહીંયા ઓછો વધારો થશે, જ્યારે અહીંયા અવ્યવસ્થામાં હું તો કે આમાં હજુ નજીક હતા એટલે એને તમે ઉષ્મા આપો એટલે એ લોકો એકબીજાથી હજુ દૂર જઈ શકે, તો અવ્યવસ્થામાં શું થશે? વધારો, એન્ટ્રોપીમાં શું થશે? વધારો. હવે આ વસ્તુને સમજીને, આ વસ્તુને સમજીને બરાબર ધ્યાન આપજો, તો એક સૂત્ર એન્ટ્રોપીનું ગાણિતિક સ્વરૂપ જેને કહેવાય ડેલ્ટા એસ, ડેલ્ટા એસ બરાબર ક્યુ ડિવાઈડ બાય ટી, ડિવાઈડ બાય ટી અહીંયા લખવામાં આવે રિવર્સિબલ, આર ઈ વી એટલે કે રિવર્સિબલ, પ્રતિવર્તી પ્રક્રિયા. તો આ જે ટી છે એ ડેલ્ટા એસ ના વ્યસ્ત પ્રમાણમાં આવ્યું, જોઈ લો. હવે એ વ્યસ્ત પ્રમાણમાં ત્યારે આવે નીચા તાપમાને, તો એન્ટ્રોપીમાં શું થયો? તો કે વધારો થયો નીચા તાપમાને, નીચા તાપમાને એન્ટ્રો ઉષ્મા આપી તો શું થયો? તો વધારો થયો. તો ઉષ્મા આપો એટલે એન્ટ્રોપી વધવાની, પણ તાપમાન કેવું છે? નીચું, ત્યારે આ નીચું તાપમાન એન્ટ્રોપીમાં વધારો થયો, ક્યુ એ એના સમપ્રમાણમાં ચાલે, તો ઉષ્મા અને એન્ટ્રોપી, તો ઉષ્મા આપી એન્ટ્રોપીમાં વધારો થયો, બંને સમપ્રમાણમાં, પણ તાપમાન કેવું છે? તો કે નીચું છે, નીચું છે એટલે કે ઓછું છે, મતલબ એ લોકો એકબીજાના કેવા ચાલે? વ્યસ્ત પ્રમાણમાં. દીકરા અડધા જણાને આ વસ્તુમાં નહીં સમજો પડી દે કે સારું તાપમાન કેવી રીતના વ્યસ્ત પ્રમાણ, પણ તાપમાન ખરેખર પ્રણાલીમાં કણોની અવ્યવસ્થાના ગતિનું સરેરાશ માપ છે, નહીં કે કોઈ એક અણુનું ઇન્ડિવિઝ્યુઅલ માપ છે. ઉષ્મા આપો એટલે તાપમાન વધે, પણ તાપમાન બધા અણુઓનું વધશે, એક અણુનું નથી વધવાનું, એટલે સરેરાશ માપ છે. એટલે તમે આ વસ્તુને સમજવા માટે આ બંને વચ્ચેનો સંબંધ જે કરો તે વ્યસ્ત સંબંધ છે એ સમજવા માટે તમારે આ વસ્તુ સમજવી પડે, તો જ તમને મગજમાં જશે, નહી તો બિલકુલ બી મગજમાં જશે નહીં. એટલે નીચા તાપમાને રહેલી પ્રણાલીમાં અવ્યવસ્થા વધશે, એન્ટ્રોપી વધશે, ઊંચા તાપમાને રહેલી પ્રણાલીમાં ઉષ્મા આપો પણ એન્ટ્રોપીમાં એટલો વધારો થશે નહીં, તો ત્યારે તમે આ સૂત્ર દર્શાવી શકો ડેલ્ટા એસ ક્યુ આર ઈ વાય ટી. હવે જે એક્ઝામ્પલ આપવાના તે બરાબર ધ્યાનથી જોજો, આ બી તમે સ્ક્રીનશોટ લઈ શકો અથવા નોટમાં લખી લેજો. હવે શું કરું મેં તે બરાબર ધ્યાન આપો, તો કે એન્ટ્રોપીમાં થતો ફેરફાર એ તો આપણે ડેલ્ટા એસ થી દર્શાવીએ, અત્યારે પાછો લખવાનો છે મેં ડેલ્ટા એસ થી દર્શાવીએ, અત્યારે જે લખી ગયો તે ડેલ્ટા એસ બરાબર ક્યુ આર ઈ વી બાય ટી, આ એક અગત્યનું સૂત્ર એન્ટ્રોપીમાં આપવાનું, બરાબર, ડેલ્ટા એસ બરાબર ક્યુ આર ઈ વી બાય ટી. પણ એવું બી બને, ધ્યાન આપજો બરાબર, તો કે ડેલ્ટા એસ બરાબર ધ્યાન આપજો, અહીંયા મેં લખું ટોટલ, હું લખું ટોટલ એટલે કે એન્ટ્રોપીનો કુલ સરવાળો, એ કોના ઉપર આધાર રાખે? તો કે પ્રણાલી અને પર્યાવરણ. ધારો કે તમે એક રકાબીની અંદર અહીંયા લઈ લીધો બરફનો ટુકડો, આ તો મેં એક્ઝામ્પલ આપું, બરફ લઈ લીધો, તો શું થશે? તો કે બરફનું તાપમાન 0 to 4 degrees હોય, હવે તમે એને ખુલ્લા વાતાવરણની અંદર એટલે કે રૂમ ટેમ્પરેચરે મૂકી દો તો શું થશે? તો કે બરફ પ્રણાલી, બરફ પર્યાવરણમાંથી, આ કહેવાય પર્યાવરણ, શું કહેવાશે? પર્યાવરણ. ને બરફ કહેવાશે પ્રણાલી, તો પ્રણાલી જે ખરી એ પર્યાવરણમાંથી ઉષ્મા શું કરશે? મેળવશે.
ઉષ્મા શું કરે મેળવે બરાબર ને પર્યાવરણ ઉષ્મા ગુમાવશે પ્રણાલી ઉષ્મા શું કરશે મેળવશે તો શું થાય તો કે બે વસ્તુ ધ્યાનમાં લેવી પડે તો કે ડેલ્ટા એસ પ્રણાલીની ઉષ્મા પહેલા કેટલી હતી અને પર્યાવરણમાંથી ઉષ્મા મેળવ્યા પછી એની કેટલી થઈ એટલે ડેલ્ટા એસ જ લખાય અને અહીંયા લખાશે સિસ્ટમ સિસ્ટમ એટલે પ્રણાલી સિસ્ટમ એટલે પ્રણાલી ઓકે પર્યાવરણમાં પહેલા ઉષ્મા કેટલી હતી અને પછી એને બરફ ને આપી પછી એનામાં શું થવાનો ઘટાડો તો તે શું હશે તો કે આને કહેવાય સરાઉન્ડિંગ શું કહેવાશે સરાઉન્ડિંગ તો ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ મતલબ આ બે નો સરવાળો કરો ત્યારે કહીને તમને ડેલ્ટા એસ નું ટોટલ વેલ્યુ મળે અને એ જો ટોટલ વેલ્યુ ગ્રેટર ધેન ઝીરો હોય ગ્રેટર ધેન ઝીરો હોય તો સમજો કે પ્રક્રિયા આપમેળે થાય આપણે અત્યાર સુધી એમ કેતા આપમેળે થાય તે કેવી રીતના સમજી શકીએ તો કે જો ડેલ્ટા એસ સિસ્ટમ ફરી પાછો બોલતો છું બરફ એ પ્રણાલી કહેવાય સિસ્ટમ કહેવાય તો એની એન્ટ્રોપી હશે જે કઈ હશે તે ઓછી તો ઓછી પણ જે કઈ હશે તે બરાબર હવે એને વાતાવરણમાં મૂક્યું એટલે એને ઉષ્મા પર્યાવરણમાંથી મેળવી ત્યારે એમની એન્ટ્રોપીમાં શું થઈ ગયો વધારો મતલબ પહેલા કેટલી હતી અને એટલે એ તફાવત માપવાનો એને કહેવાય ડેલ્ટા એસ સિસ્ટમ બરાબર ચાલો હવે પર્યાવરણ જે કરી એની પાસે કેટલી એન્ટ્રોપી હતી અને પછી એને બરફને ઉષ્મા આપી એટલે એની એન્ટ્રોપીમાં ઘટાડો થયો તો તે પણ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ આ બે નો સરવાળો કરો ને ગ્રેટર ધેન ઝીરો આવે તો પ્રક્રિયા આપમેળે થાય તો એનો મતલબ એવો થઈ ગયો ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ સિસ્ટમ એટલે પ્રણાલી વત્તા ડેલ્ટા એસ સરાઉન્ડિંગ લેસ ધેન ઝીરો પ્રક્રિયા આપમેળે ન થશે આ મેં સમજાવી જ ગયો તમને પણ આ મેં આખું સમજાવતો છે સિસ્ટમ અને સરાઉન્ડિંગ ને આધારે અને જો મેં અહીંયા લખું ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ વત્તા ડેલ્ટા એસ હું લખીશ સરાઉન્ડિંગ બરાબર તો ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો પ્રક્રિયા સંતુલનમાં હશે આ વાક્ય બહુ અગત્યના તો આ વસ્તુ સમજવી જરૂરી એન્ટ્રોપી બહુ અગત્યનો ટોપિક જે ખરો અને એ સમજવો જરૂરી તો આનું સૂત્ર જે ખરો તો આજ આવે ડેલ્ટા એસ ક્યુઆરઈ બાય ટી પણ એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં ક્યારે ચલે એ મેં તમને બહુ પર્ટિક્યુલર સમજાવ્યું એમાંની સમજા પડે તો પછી આ સૂત્ર તમારે ટોકવું પડે અને ત્યાર પછી આ વસ્તુ જે કરી ત્રણ મુદ્દા જે ખરા તે સમજવા પડે ત્યારે એન્ટ્રોપીનું પરિમાણાત્મક સ્વરૂપ જે કરું તે સમજાય અને ત્યારે આપણને ખ્યાલ આવે હજુ પણ લાસ્ટ ટોપિક જે કરો તે એવું કે ભાઈ ડેલ્ટા એસ ને ડેલ્ટા હા તમને એવું કદાચ લખેલું હશે કે ડેલ્ટા એસ અને ડેલ્ટા એચ યુ આંતરિક ઉર્જા જે ખરી ડેલ્ટા યુ જે ખરી ને એ આંતરિક ઉર્જા તો આંતરિક ઉર્જા પ્રણાલીની કેટલી હોય ને પર્યાવરણની કેટલી હોય અથવા પ્રક્રિયકની કેટલી હોય ને નિપજની કેટલી હોય તો એ તમે ડેલ્ટા યુપી માઇનસ યુઆર થી શોધી શકો પણ એન્ટ્રોપી ફેરફાર શોધવા હોય તો કે એન્ટ્રોપી ફેરફાર શોધવો હોય તો ડેલ્ટા એસ બરાબર એસપી માઇનસ શું કરી શકો એસઆર થી શોધી શકો તો એન્ટ્રોપીનો ફેરફાર જે કરો તે તમે શોધી શકો આ અગત્યનો ટોપિક ઓકે દીકરાઓ આ બરાબર જોઈ લેવું